વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલની ઝુબેલી બાગ પાસે પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી કારમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લશ્કર સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી જો કે કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ હતી મળેલી માહિતી પ્રમાણે શહેરના અમદાવાદી પોળમાં રહેતા અને પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલ પોળમાં પાર્કિંગની જગ્યાના અભાવના કારણે જુબેલી બાગ સર્કલ પાસે પોતાની ઇનોવા કાર પાર્ક કરે છે બુધવારે પણ તેઓએ પોતાની કાર જુબેલી બાગ સર્કલ પાસે પાર્ક કરી હતી દરમિયાન મોડી રાત્રે ત્રણથી સાડા ત્રણ વાગ્યાના સુમારે તેઓની કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી જાહેર માર્ગ ઉપર પાર્ક કરેલી કારમાં લાગેલી આગના અંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલના પીએ ગિરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે યોગેશભાઈ પટેલની ઇનોવા કારમાં મોડી રાત્રે ત્રણથી સાડા ત્રણ વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી સ્થાનિક વ્યક્તિએ આગના બનાવની જાણ ધારાસભ્ય યોગેશભાઈ પટેલની કરતા તુરંત જ તેઓ સ્થળ પર દોડી ગયા હતા તે સાથે જ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લશ્કરો ગણતરીની મિનિટોમાં પહોંચી ગયા હતા અને કાર ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી તેમણે વધુ જણાવ્યું કે કારમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે આમ છતાં આગનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે કારમાં આગ લાગવાથી કાર બળીને ખાક થઈ ગઈ છે કારમાં કોઈ મહત્વના દસ્તાવેજ ન હતા આ બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી અને કાર્યવાહી હાથ ધરી છે મધરાત્રે માંજલપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની કારમાં આગ લાગવાની બનેલી ઘટનાએ અમદાવાદી પોળ વિસ્તાર સહિત શહેરના ભાજપના કાર્યકરોમાં ચકચાર જગાવી મૂકી હતી કાર્યકરોમાં કારમાં આગ કેવી રીતે લાગી તે અંગેની ચર્ચા કેન્દ્રએ સ્થાન લીધું હતું જોકે હાલના તબક્કે કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે કાર ડીઝલ સંચાલિત હતી